મોર્નિંગ, નમસ્કાર, કેમ છો? રવિવારની સવાર હજી તો માંડ પડી હશે નહીં. હજી તો એમ થતું હશે કે થોડું વધારે ઊંઘી લઈએ. કદાચ મમ્મીએ દાળ ઢોકળીનો વઘાર કર્યો હોય અને સુગંધ પહોંચી હોય. ક્યાંકથી બરડા પડતા હશે કે હવે નહીં લે, જમવાનું છે. આ બધા કકડાટ અને આ બધી કરામતો અને આ સરસ મજાના સુખરૂપ રવિવારમાં અમે તો ગોઠવાઈ ગયા છીએ તમારી સાથે વાતચીત કરવા માટે. બહુ જ એક્સાઇટેડ છીએ, ખૂબ ઉત્સાહ છે આજે અમારામાં. કારણ એક જ છે, આજે અમે તમારા માટે એક નવો નક્કોર બહુ જ સરસ મજાનો શો લઈને આવ્યા છીએ. અને આ શો દ્વારા અમે શરૂ કરી રહ્યા છે એક ટોક કોન્વર્સેશન જેનું નામ છે શુદ્ધ દેશી સંવાદ. તો અમારા સંવાદમાં આપ સૌનું સ્વાગત છે. રવિવારની રજા અને તમારી સાથે વાતચીત અને એક સરસ મજાના બે વ્યક્તિત્વો જે અમારી સાથે એવી રીતે ગોઠવાયા છે કે મજા પડી જવાની છે. તો શુદ્ધ દેશી સંવાદમાં આપ સૌનું સ્વાગત. અને આજના બે બહુ જાણીતા વ્યક્તિત્વો શુદ્ધ દેશી સંવાદના પહેલા અમારા ગેસ્ટ. એ બે વ્યક્તિત્વો જેમણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ઘણું બધું આપવાની શરૂઆત કરી છે. બહુ જાણીતા થયા છે તેમની અદાકારીથી, તેમના ટેલેન્ટથી, તેમની સરસ મજાની પ્રતિભાથી. હું ખૂબ આદરપૂર્વક શુદ્ધ દેશી સંવાદના આ બે વ્યક્તિત્વોને આવકારું છું મારા શો પર. અ વેરી ફેમસ મલ્હાર ઠાકર એન્ડ વ્યૂમા નંદી. અમારી સાથે કેશ ઓન ડિલિવરીની કાસ્ટ આજે આપણી સાથે છે અને પહેલો સંવાદ એમની સાથે. Thank you very much for joining us. Yes, welcome. Thank you so much. મેં કીધું એ પ્રમાણે એ લોકો આવવાના હતા ત્યારે અમે એવી રાહમાં હતા કે ઓ માય ગોડ, કે જાણે અમારી ઘરે વરઘોડો જાન આવવાની હોય ને એટલા બધા અમે ઉત્સાહિત હતા. થેન્ક યુ વેરી મચ મલ્હાર. ગુજરાતી સંગીત અને સાહિત્ય પ્રત્યેનો તારો પ્રેમ જાણીતો છે. પ્યુમા મળીને ખૂબ આનંદ થયો. આપણે પહેલી વાર મુલાકાત થઈ રહી છે, પણ મને પણ તમને મળીને ખૂબ જ મજા આવી. તમને જ નહીં, તમારી આખી ટીમને મળીને ખૂબ મજા આવી. થેન્ક યુ વેરી મચ. So, સંવાદ શરૂ કરીએ છીએ. અમારો સંવાદ બહુ શુદ્ધ દેશી રાખવાની અમે પ્રોપર કોશિશ કરવાના છે, એટલા માટે આ શુદ્ધ દેશી સંવાદ. સાથે સાથે મારે તમને જણાવવું છે કે અત્યારે જલસોના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપરથી પણ આપણે લાઈવ જઈ રહ્યા છીએ. જલસો મ્યુઝિક એપ એ અમારું ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ છે અને ત્યાંથી પણ અમે લાઈવ જઈ રહ્યા છીએ. અને સાથે સાથે GSTV ગુજરાત સમાચાર ટેલિવિઝનના FB પેજ ઉપરથી પણ આપણે લાઈવ જઈ રહ્યા છીએ. સો ઇન્સ્ટાગ્રામ, જલસો મ્યુઝિક એપ, GSTVના પેજ ઉપરથી અને જલસોના પેજ ઉપરથી આપણે લાઈવ થઈ રહ્યા છીએ. તમે જો જોતા હો, તમે લોકોની સાથે બેઠા હો, રવિવારને સરસ મજાનો બનાવવો હોય, માણવો હોય, તો અમારી સાથે જોડાઓ. બહુ બધી મજા કરવાના છે, ખૂબ બધી મસ્તી કરવાના છે. સવાલ જવાબ હું તો કરીશ જ, પણ તમારા મનમાં કંઈક પૂછવું છે મલ્હારને, વ્યૂમાને કંઈ પણ કહેવું છે, કોઈ ફીડબેક શેર કરવો છે, તો જોઈન અસ. તમારો ફીડબેક આપો, કમેન્ટ કરો અને અમારી સાથે જોડાઓ. મીનવાઇલ કેશ ઓન ડિલિવરી સાથે વાત કરીએ. પહેલી વાત, કેશ ઓન ડિલિવરીમાં શું છે અને વાય ઇટ ઇઝ કેશ ઓન ડિલિવરી? સો વ્યૂમા, વેલ, કેશ ઓન ડિલિવરી બહુ જ સિમ્પલ આપણે એવરી ડે ટર્મ થઈ ગઈ છે હવે આજકાલના જમાનામાં તો. પણ કેશ ઓન ડિલિવરી એટલા માટે કારણ કે મલ્હાર પ્લેઝ ધ કેરેક્ટર ઓફ અ ડિલિવરી બોય, અને જ્યારે ડિલિવરી કરવા જાય છે અને હી સપોઝ ટુ ગેટ કેશ ઓન ધેટ ડિલિવરી, ત્યારે જે ઘટના બને છે ત્યારથી જે સ્ટોરી અનવીલ થાય છે એના માટે નામ આપ્યું છે કેશ ઓન ડિલિવરી. સો મલ્હાર, કેશ ઓન ડિલિવરી, કેશ ડિલિવરી બોય, અત્યાર સુધી પહેલા તો મારે એ જાણવું છે વીકીડો કેટલે છે? વીકીડો હજી સાથે સાથે ચાલે છે કે કેમ છૂટ્યો છે? એકચ્યુઅલી થોડો થોડો સાથે ચાલી રહ્યો છે. એનું રીઝન એવું છે કે લોકોના મગજમાં હજી હાવી થયેલું છે છેલ્લો દિવસ, હું જ્યાં પણ જઉં ત્યાં છેલ્લો દિવસ હજી ચાલ્યા કરે છે. અને સેકન્ડ સરપ્રાઇઝિંગલી થઈ જશે ના બહુ જ લોકો મળી રહ્યા છે. તો આમ બંને એક સાથે ચાલી રહ્યું છે. ઓકે, પણ આ ફિલ્મમાં એવું હતું કે જેટલા પરફોર્મન્સીસ મેં કર્યા છે, તમે બધી જ ફિલ્મો જોઈ છે અને લોકોએ પણ કદાચ માણી છે, એ બધી જ ફિલ્મો કરતાં અલગ એટલા માટે બહુ ડાઇલ્યુટ પરફોર્મ કરવા માટે મને સ્ટ્રિક્ટ કરવામાં આવેલું. અને વર્કશોપ જ્યારે કરાય ત્યારે એમને કરવામાં આવ્યું કે બધું જ ભૂલી જવાનું છે, બહુ જ ફોકસ્ડ. એક બાઇક પર મિડલ ક્લાસ ફેમિલીનો છોકરો ડિલિવરી કરી રહ્યો છે એટલે હિરોઇઝમ ભૂલી જવાનો છે. તો આઈ વોઝ સો એક્સાઇટેડ ઇન ફર્સ્ટ જનરેશન કે મારે હિરોઇઝમ જ ભૂલી જવાનું છે. બરાબર, તો એ મારા માટે બહુ જ ચેલેન્જિંગ રહેલું. પણ હિરોઇઝમ આમ ભૂલી જવાનું છે અને છેલ્લો દિવસથી થયું છે એવું કે હિરોઇઝમ આવ્યું છે? એટલે એક્ચ્યુઅલી એવું થયું છે, એટલે એ પહેલા થિયેટર તું કરતો હતો, ટેલિવિઝન કરેલું છે, તે રંગમંચ ઉપર ઘણું બધું કામ કર્યું છે અને અચાનક જ
આમ રાતો રાત જગારા મારતું, આમ સ્ટાર સ્ટેટસ, અને પછી આમ પેલી મસ્ત મજાની લાંબી ગાડીઓમાં ઇવેન્ટ્સમાં કરવું, આ બધું રાતો રાત બદલાઈ ગયું. સાચું કહું તો મને આમ બધું આમ એ થઈ જાય છે કે શું કહું આના વિશે. મારા માટે બહુ જ અનબિલીવેબલ, અનએક્સપેક્ટેડ અને ક્યારેય ન વિચારેલો આખો એક નવો જ અનુભવ મારા માટે હતો. એટલે બાઉન્સર્સ લાગવા એવું તો કેવી રીતે આપણે એવું પોસિબલ થાય એમ, અને લોકોની ભીડ, અને મને એવું હતું કે હું લોકો સાથે મારે લોકોની ભીડમાં જ રહેવું છે યાર એવું. પણ પછી એવું સર્કમટેન્સીસ નથી મેચ થતા હોતા, પણ એ બહુ જ બહુ લાગણીશીલ વાત છે આખી, કે તમારા તમારા લોકોના ફેન્સ છે, તમે લોકોને મળી રહ્યા છો, યુ આર ગોઈંગ ટુ મીટ યોર ફેન્સ, એવી ફિલિંગ તમારા મગજમાં સતત ચાલ્યા કરે છે. અને બીજું કે આ બધું જે અનબિલીવેબલ લાગે છે ને, ધીરે ધીરે આમ હવે કેવું કે આમ રસ પડવા લાગ્યો છે કે યાર ધીસ ઇઝ ઓલસો લાઈવ યાર, તમે એક સ્ટેપ ઉપર ચડ્યા છો એવી ફીલ તમને લોકો જ આપી રહ્યા છે. છેલ્લો દિવસ પછી ઉપર તો બહુ ચડ્યા, પણ પછી અચાનક અત્યારે ગુજરાતી ફિલ્મોનો એવો એક દોર છે, પાછું સેટ્સ ઇઝ ડીપ, એટલે મને લાગે છે કે તો ઇવોલ્યુશનની પ્રક્રિયા છે, પ્રોગ્રેસનો એ જ પથ હોય છે કે થોડુંક ઉપર થોડુંક નીચે. પણ ખાસા ટાઈમથી એવું થઈ રહ્યું છે કે ફિલ્મો જોઈએ એવું કદાચ લોકોની અપેક્ષાએ પણ પાર નથી પડતી, કદાચ બિઝનેસ પણ નથી થતો. આ દોરમાં વિકી, છેલ્લો દિવસ, એ સક્સેસ, આ સ્ટાર સ્ટેટસ બધું કેવી રીતે મેન્ટેન થાય છે, થાય છે, અને હવે અપેક્ષાઓનો ભાર કેવો છે કેશ ઓન ડિલિવરી સાથે? એક્ચ્યુઅલી થઈ જશે અને છેલ્લો દિવસ, આ બંને છે ને અનએક્સપેક્ટેડ રિઝલ્ટ હતા મારા માટે. છેલ્લો દિવસ તો ફ્રેન્કલી સ્પીકિંગ સખત, એટલે વિચાર્યું જ નતું કે આ કક્ષાએ ફિલ્મ પહોંચી જશે, રાઈટ? આટલો મોટો બિઝનેસ, આટલા બધા લોકો તમને ફોલો કરશે, આટલા બધા લોકોના ઘરે ફિલ્મ પહોંચશે, રાઈટ? એના પછી થઈ જશે વોઝ અ રિસ્ક ટેકિંગ, કે મારા માટે એવું હતું કે આ ફિલ્મ મારા માટે શું કરશે એમ, કે આ અચાનક ઇમોશનલ ફિલ્મ, જર્નીવાળી ફિલ્મ કરીશ તો. પણ મેં ચાલે એટલા માટે પડી, મારે સેમ દોરની ફિલ્મ હતી મેબી. છેલ્લો દિવસ અને થઈ જશે વચ્ચે મેં 14 ફિલ્મ ના પાડી, અને 14 ફિલ્મોથી થઈ જશે કર્યા પછી અગેન બીજી 13 ફિલ્મો મેં ના પાડી. તો મને એવું હતું કે યાર આ જ દોરની ફિલ્મો બન્યા કરશે તો પછી તો મેં તો બેક પેક કરીને મુંબઈનો પ્લાન ઓલરેડી કરી જ નાખેલો, એટલે હું તો રેડી જ હતો જવા માટે અગેન પાછો, કે અત્યારે પણ જઈ રહ્યો છું. બટ પેલું કે યાર હવે આ ફિલ્મ, આવી જ ફિલ્મો કરવાની આવશે તો બેટર કે ના કરવી એમ, કારણ કે મને સતત કોમેડી ફિલ્મો કરવાનો એ ચાલતી પણ નથી સતત કોમેડી ફિલ્મો. અને બીજું કે તમે પણ ટાઈપકાસ્ટ થઈ જાઓ, એટલે ફિલ્મના જોની લીવર તરીકે તમારી પછી એકદમ છાપ રહ્યા કરે એમ, કે આ સતીશ કૌશિક ને જોની લીવર જેવું કરે છે એવું તમને. હવે મેઇન રોલ કરતા હોઈએ પછી એમાં પાછું એન્ટર થવું વાતે તો બહુ ડિફિકલ્ટ હતું. અત્યારે મેન્ટેન થઈ રહ્યું છે, લોકોની એક્સપેક્ટેશન વધી રહી છે, હું જવાબદારી પૂર્વક બધું જ મારું કામ પૂરું પાડું છું, પણ હવે જેમ બને એમ જોઈએ લોકો સુધી કેવી રીતે પહોંચવાનો મોકો મળે છે. અને વ્યૂમાં કઈ રીતે ગુજરાતી ફિલ્મ, આમ તો અહીંથી કેનેડા, કેનેડાથી તેલુગુ, તમિલ, સાઉથ ઇન્ડિયા, ત્યાંથી એટલે મારો ને મલ્હાર નો એક મ્યુચ્યુઅલ ફ્રેન્ડ છે, એના થ્રુ મલ્હાર પાસે કઈક મારા ફોટોઝ પહોંચ્યા હતા, અને એને અમારા ડિરેક્ટર નીરજભાઈ જોશી ને બતાવ્યા, અને પછી નીરજભાઈ મારો કોન્ટેક્ટ કર્યો હતો. તો પહેલા તો મેં કીધું કે ભાઈ ગુજરાતી ફિલ્મ તો મેં જોઈ નથી, એટલે છેલ્લો દિવસ જોઈ હતી અને બે યાર ને બધું જોયું હતું, બટ ધેન આઈ વોઝ લાઈક કે ઇઝ ઇટ રિયલી લાઈક ગોન બી વર્થ ઇટ. તો નીરજભાઈ મને એટલું જ કીધું કે તમે પહેલા એકવાર નેરેશન તો લઈ જાઓ, અને મેં નેરેશન લીધું પછી મારા બધા જ ક્વેશ્ચન્સ સબસાઇડ થઈ ગયા હતા, અને આઈ હેડ નો ક્વેશ્ચન્સ, કારણ કે સ્ક્રિપ્ટ મને એટલી બધી ગમી ગઈ કે મેં કીધું કે યાર આ તો મારે યોગદાન આપવું જ પડશે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને. સસ્પેન્સ હતું, થ્રિલર હતું, અને વિધાઉટ સોંગ્સ, એટલે અને હિરોઈન નું કેરેક્ટર પાછું એવું કે ઇટ્સ નોટ જસ્ટ ધેર ફોર ગ્લેમર, અને હીરોની પેરેલલ ચાલતા હતા બંને કેરેક્ટર્સ, એટલે આઈ વોઝ વેરી ઇન્ટરેસ્ટેડ કે કંઈક નવું કરવા મળશે, અને એટલા માટે જ આમાં હું. ઓકે, સી, પણ સાઉથ ઇન્ડિયાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે એવું કહેવાય છે કે ઇટ ઇઝ મોર યુ નો પ્રોફેશનલ, અને બહુ જ એમની રિજનલ ટચ હોય છે, અને ઘણું બધું ત્યાં આગળ બેલેન્સ છે. આપણે તો હજી ઉભરી રહ્યા છીએ, આપણી ઇન્ડસ્ટ્રી ઇઝ જસ્ટ ટ્રાઇંગ ટુ સ્ટેપ અપ એવરી ડે એવરી નાઉ એન્ડ ધેન. કેવું લાગ્યું ત્યાં, વધારે મજા પડી, અહીં વધારે મજા પડી? ઓનેસ્ટલી સ્કેડ્યુઅલ વાઇઝ ત્યાં વધારે મજા પડી, પણ માણસો અહીંયાના કારણ કે ઘર જેવું લાગે, કારણ કે આપણી પોતાની ભાષામાં કામ કરવું એ તો એક્સપિરિયન્સ મેં કોઈ વિચાર્યો જ નહોતો કે મને મળશે.
પણ ત્યાં એટલે ઓબ્વિયસલી બહુ વિકસેલી ઇન્ડસ્ટ્રી છે અને ઘણા વર્ષોથી ચાલી આવે છે. આપણે તો બસ બડિંગ કરી રહ્યા છીએ અત્યારે, તો વાર લાગશે. પણ આઈ એમ વેરી હેપી કે ગુજરાતી લોકો એટલો બધો ટ્રાય કરી રહ્યા છે કે આપણે પણ ત્યાં સુધી પહોંચી જઈએ એમ જલ્દી. તો મજા તો બંને જ જગ્યાએ આવી છે. બીબીએ સાચવી લીધું છે એને ઘર જેવું લાગે છે. પણ એ તો એ જ હોય ને, ઘરે આવીને તો સાચવવાનું જ હોય, મોડે તો ઘરના માણસ. તમે આ ઘરમાં એટલે કે જલસુના આ મજાના સંવાદમાં, શુદ્ધ દેશી સંવાદમાં જોડાઈ શકો છો. તમારા શુદ્ધ દેશી અને સંવાદના કોઈ પણ પ્રશ્નો હોય અમને મોકલો, ફીડબેક આપો, શેર કરો, કમેન્ટ કરો, કંઈ પણ કહેવું હોય. આની આગળ એક સરસ મજાની અમે કોન્ટેસ્ટ એક ગેમ પ્લાન કરી છે, તમારે જોવી રહી, કારણ કે એના થકી તમે જીતી શકો છો કેશ, કેશ ઓન ડિલિવરી રાઈટ નાઉ આ લાઈવ સેશન સાથે. ક્યાંય ના જાઓ, લોકોને જણાવો. બીજો એક સવાલ, આ ફિલ્મ ના સફળ થવાના ચાન્સીસ ઓનેસ્ટલી તમને બે અમને કેટલા લાગે છે? બહુ સાચું કહું તો નર્વસ પણ થાય, કારણ કે બહુ જ અલગ સબ્જેક્ટ છે. કોઈ હિરોઈનના પેલા ગીત નથી જેમાં લોકોને બહુ જ મજા પડે. પણ બહુ જ સુપરલી ડિઝાઇન થયેલી ફિલ્મ છે, ટેકનિકલી બહુ જ સ્ટ્રોંગ ફિલ્મ છે. પ્લસ પૂરતો સમય આપવામાં આવ્યો છે સ્ક્રિપ્ટ પાછળ અને શૂટ પાછળ. અને આ બધી વસ્તુઓમાં કદાચ નવા કેરેક્ટર, નવો રોમેન્સ, એક્ચ્યુઅલ કેમિસ્ટ્રી અને એ પરફોર્મન્સનો અલગ રૂપ, એ બધું જ જોવા મળે મને. તો આ બધા પોઈન્ટ્સ છે કે આ ફિલ્મ આ કારણસર ચાલવી જોઈએ. કારણ કે છે ને, મેં એક વસ્તુ માર્ક કરી છે કે ગુજરાતી કદાચ એકની એક વસ્તુ જોઈને થાકે પણ છે અને બીજું કંઈક નવામાં અમને મજા પણ આવે છે. એટલે પેલું કે રોજ શું લાલ ઢોકળી ખાવાની, આજે કંઈક એક રીતે મોનોટોની તોડવાની કોશિશ પણ એક્ટર તરીકે, મૂવી તરીકે પણ. અને ડિરેક્ટરનું પણ એવું માનવું હતું કે આપણે મોનોટોનીમાં નથી જવું એમ. અને ફ્રેન્કલી સ્પીકિંગ, પ્રોડ્યુસરોએ આ વસ્તુને કોઈ ગીત જ નથી એવો પહેલો જ પ્રશ્ન આવે કે ના, સોંગની જરૂર જ નથી, આપણે સોંગ કરવાનું જ નથી એમ એવું. તો એટલે આ વસ્તુને ખાસ માન આપવામાં આવ્યું. મારા માટે એ ચેલેન્જ હતી કે ઘણા દિવસો ફિલ્મમાં ખાલી બોલ્યા વગર પરફોર્મ જ કરવાનું હતું, કારણ કે આમાં વધારે બોલવાનું નથી, ઓછું બોલવાનું છે. અને હાર્ડકોર તમને આમ એવું લાગે કે આ થયેલી ચેઝ, આ તે ખાલી રિએક્શનના સિક્વન્સીસ 3 દિવસ શૂટ થયા છે, આવું બધું બહુ જ બધું હતું. તો એ બધું જ કદાચ ફિલ્મમાં 100% દેખાશે. મને તે ઘણું કામ કર્યું છે રંગમંચ પર, ટેલિવિઝન પર, મુંબઈમાં, અમદાવાદમાં, જુદા જુદા તારી ઉંમરના અને તારથી મોટા અનુભવી લોકો સાથે પણ કામ કર્યું છે. તું છેલ્લા 2 વર્ષથી ઇન્ડસ્ટ્રીને નો એક તો જબરદસ્ત સિતારો પણ સાબિત થઈ રહ્યો છે. શું લાગે છે શું કરવું જોઈએ કે જે અત્યારે થોડું ઘણું આપણે પાછળ આવી રહ્યા છે, કે જે આપણે આપણાથી નથી પહોંચી વળ્યા? તું ઓનેસ્ટલી મને કહે, એક બહુ જાડી ભાષામાં, દેશી ભાષામાં કહે કે આ ઇન્ડસ્ટ્રીએ શું કરવું જોઈએ અકોર્ડિંગ ટુ યોર એક્સપિરિયન્સ, અકોર્ડિંગ ટુ યોર ટેલેન્ટ, અકોર્ડિંગ ટુ યોર અન્ડરસ્ટેન્ડિંગ. જેટલા વર્ષો તે પસાર કર્યા છે, તને શું લાગે છે કે કેવી ફિલ્મો બનવી જોઈએ? એક્ટર તરીકે તારે કેવી ફિલ્મો કરવી છે? મારે છે ને એકચ્યુઅલી ઘણા બધા એક્સપેરિમેન્ટ કરવા છે. બહુ જ બધું લોક સાહિત્ય, બહુ બધું સાહિત્ય ગુજરાતી પાસે છે, જેને આપણે નવલકથાઓ છે એવી, એને ફિલ્મોમાં ઢાળવાની જરૂર છે. જે લોકોએ વર્ષોથી વાંચેલી છે નવલકથાઓ, જેમ કે પ્રિયજન છે, જેમ કે મૃગજળ છે, કૃષ્ણાયન છે, મધ્યબિંદુ છે, એ બધી જે નવલકથાઓ છે જેના પરથી ફિલ્મો શક્ય છે, વાંચતા ત્યારે જ એવું લાગે કે આ ફિલ્મ જેવી લાગે છે. એમ કે આખેડ છે, આશ્કા મંડળ છે. તો આ બધી વસ્તુઓ મને એવું લાગતું હતું કે આ કદાચ આ બધી વસ્તુઓ જો લોકો સુધી પહોંચશે તો વધારે સારી રીતે પહોંચશે. બીજું, ઇન્ડસ્ટ્રીમાં બહુ બધા એક્સપેરિમેન્ટની જરૂર છે ઇન ટર્મ્સ ઓફ પ્રમોશનલ સ્ટ્રેટેજી, ઇન ટર્મ્સ ઓફ શેરિંગ યોર ફિલ્મ્સ રિવ્યૂઝ, લાઈક કે તમારી ફિલ્મ કેવી રીતે બની રહી છે એને તમે ત્યારથી જ પ્રમોશન ચાલુ કરવું જોઈએ. બીજું કે ડેટ ડિસાઈડ કરીને જ્યારે શરૂ કરે છે ને કે આ 10 મહિને રિલીઝ કરી નાખવી છે, એમ એ એકચ્યુઅલી તોડવું જોઈએ કે પ્રોપર પ્રમોટ કરો ફિલ્મને, પ્રોપર લોકો સુધી પહોંચાડો. અને બીજું કે એક છે ને, ઉપર છેલ્લું પ્રમોશન થાય છે કે અહીંયા પહોંચ્યા, અહીંયા કહી દીધું કે અહીંયા આમ થાય છે, તેમ થાય છે. એટલે ઘરે ઘરે જે પહોંચવાની વાત છે ને, એ ખાલી એક મિસિંગ લાગે છે. અને બીજું કે ઘણા બધા એવા લોકો છે કે જે આ ફિલ્મને બહુ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બહુ હેલ્પ કરી શકે એવા લોકો ત્યાં શાંત બેઠા છે, તો જે લોકોની બહુ મદદની જરૂર પણ હોય છે. એટલે એ બાબતે હું અહીંયા આવીને બહુ જ ગર્વ અનુભવું છું કે આ ગુજરાતી ફિલ્મ વિશેની વાત આટલી સારી રીતે પ્રમોટ કરવા માટેનું એક સ્ટેજ મળ્યું છે. તો મારા માટે એ બહુ જ પેલું છે કે આ કઈ રીતે લોકો સુધી પહોંચશે. ફિલ્મ સારી હોવા છતાં પીટાઈ જવાનું વન ઓફ ધી રીઝન ઇઝ બેડ પ્રમોશન. તો અને
અત્યારે પ્રોડ્યુસરો લડી રહ્યા છે પ્રાઇમ ટાઈમ શોઝ માટે, તો એ બી સમજવું જ રહ્યું એમ કે જગ્ગા જાસૂસ સાથે રિલીઝ થઈ રહી છે તો તમને પ્રાઇમ ટાઈમ શોમાં ડિફિકલ્ટી પડે, પણ યુ ફાઇટ ફોર દેટ કે ભાઈ ના 8 વાગ્યાનો શો તો જોઈએ જ છે, અમને આપો અમને આપો એમ. એટલે આ બધી વસ્તુઓથી પસાર થઈ છે. મારી ફિલ્મ મારે રમેશ પારેખની બાયોપિક કરવી છે, ધ્રુવભાઈ અંબાણીની બાયોપિક કરવી છે, કારણ કે બાયોપિક ઇઝ મિસિંગ અત્યારે. મને એવું લાગે છે કે કોઈ સારા માણસની બાયોપિક જે અત્યારે તો ગુડ પિક્ચર્સ આર મિસિંગ. મારી લાસ્ટ ફિલ્મમાં મને એવું હતું કે ઇટ વિલ રન વેરી વેલ, બટ ઇટ ડિડન્ટ. પણ એવું હતું કે કદાચ આવનારી ફિલ્મ વિશે હું વધારે મહેનત કરીશ. મને તમે બંને જણાય કહો, છેલ્લી કઈ ગુજરાતી મૂવી જોયું? મેં અક્ષર જોયું હતું. મેં પણ પેલા હમણાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ માઈ લાઈક શુગર. કઈ એક મૂવી જે બિલકુલ નથી ગમી? હું તમને હું ફ્રેન્કલી સ્પીકિંગ કહું, આઈ ડિડન્ટ લાઈક દુનિયાદારી ઓલસો, મારી જ ફિલ્મ છે, બટ આઈ ડિડન્ટ લાઈક ઇટ. જે પ્રકારે શરૂઆત કરી હતી ને ફિલ્મની, એ પ્રકારે બહુ અલગ લેવલ પર હતી. અને દુનિયાદારી જયારે બનીને બહાર આવી ત્યારે વી સો ઇન ધ પ્રીમિયર અને આઈ ફેલ વેરી બેડ કે આ સેકન્ડ હાફ આવું નથી જેવો ફિલ્મમાં લખાયો છે, અને જેવી જરૂરત એવો નથી બન્યો. અને એ લોકોએ પ્રીમિયરમાં પછી છે ને તમને રાત્રે 2:30 વાગે ખબર પડી જાય છે કે આ રિસ્ક છે, લોકોને ગમી તો ગમી બાકી રિસ્કી છે. એટલે એવા એક્સ્ટ્રીમ અનુભવો મને દુનિયાદારીમાં થયા કે લોકોએ 2 વાર જોઈ છે અને અમુક લોકો 8મી મિનિટે બહાર નીકળી ગયા. એટલે એક્સ્ટ્રીમ અનુભવો મને આ દુનિયાદારીમાં મળ્યા. તો એ પણ આઈ ડિડન્ટ લાઈક દુનિયાદારી હોય છે. આ એક્સ્ટ્રીમ અનુભવો આખા 2 વર્ષ દરમિયાન કયા એક્સ્ટ્રીમ અનુભવો થયા છે, વ્યક્તિ તરીકે, એક્ટર તરીકે, સ્ટાર પરફોર્મન્સ તરીકે? તમે નવા આવ્યા છો તો મતલબ હમણાં જોડાયા છો, તો કયા અનુભવો એ મન મોહી લીધું છે અને મન ભાગીએ દીધું છે? બહુ જ જબરદસ્ત સવાલ છે. બહુ ઘણું બધું કહેવું છે મારે આ બાબત પર. છેલ્લો દિવસથી લઈને અત્યાર સુધીમાં મેં 39 ફિલ્મો ના પાડી અને ખાલી 8 ફિલ્મો સિલેક્ટ કરી. હવે 39 ફિલ્મો ના પાડી એમાં 3 ફિલ્મો એવી હતી કે મને અત્યારે જેટલું પેમેન્ટ મળે છે એના કરતા 3 ગણું પેમેન્ટ ઓફર કર્યું. જ્યારે 39 ફિલ્મો એકાદી ફિલ્મે જે 2 ફિલ્મો ના પાડી, એટલે હું આરામથી મુંબઈમાં ઘર લઈ શકત, બોરીવલીમાં સરસ 3 બેડરૂમ હોલ કિચનનો ફ્લેટ લઈ શકત, એટલા રૂપિયા હું કમાઈ શકત. પણ એ ન કરી શક્યો હું બીકોઝ ઓફ માય ચોઈસ કે આ બહુ જ ડિફિકલ્ટ છે, આ ઘર થાય. અને એ એ ડિસિઝન લેવામાં મારી 3 દિવસ ગયા હતા. કે આ એક બાજુ તમને હું આઈ કેન શેર કરો એમાઉન્ટ, એટલે કોઈ પ્રશ્ન નથી, 19 લાખ રૂપિયા એક ફિલ્મના મળે છે અને એક ફિલ્મ જે મને ગમી ગઈ છે અને મારી એ ફિલ્મ કરવી છે એનો 1% પૈસા મળે છે, માત્ર 1% એનો. અને આઈ ડીડ દેટ ફિલ્મ કે 1%, એટલે હું કહ્યું કે મને એ ફિલ્મ કરવી છે અને આ ફિલ્મ 19 લાખવાળી ફિલ્મ મારે નથી કરવી. તો એ બધું મારા માટે બહુ ડિફિકલ્ટ સ્ટેજ હતું કે યાર એક બાજુ તમે ઊભા થઈ રહ્યા છો, તમને 8000 રૂપિયા મળી રહ્યા છે, યુ આર ઓલસો લાઈક મને પોતાની જાતે બિલ્ડઅપ કરવું, જાતે જ હું ઊભો થયો છું, એટલે મને એમ છે કે હું આને એક્સેપ્ટ કરી લઉં તો આવું થશે. અને એટલે 2-3 દિવસ મારી ઊંઘ હરામ હતી કે આ 3 ડિસિઝન મારે લેવાના છે. એ મને વ્યક્તિ તરીકે બોલો બધા, અને મને બહુ કોન્ફિડન્ટલી મેં પગલું લીધું કે ના હું ફાઇનલી 1% ફિલ્મ કરીશ, વિધાઉટ એની સજેશન આઈ હેવ ડિસાઇડેડ ટુ ડુ ગો વિથ ધીસ આઈસ ફિલ્મ. અને પછી મને બહુ અનુભવ સરસ રહ્યો કે મેં બહુ સારું કામ કર્યું છે, મને કંઈ ચિંતા નથી કરવી જીવનમાં, જે આવ્યા કરશે આવ્યા કરશે. આ એક અનુભવ. બીજો અનુભવ કે થિયેટર ઇન્ડસ્ટ્રીનો શું ઇશ્યુ હશે, અમને એવું કહેવામાં આવ્યું પાસપોર્ટનો શું હાઉસફુલ છે, અમને લોકોને એમ કહેવામાં આવ્યું રાત્રે 9 વાગ્યાનો શું વાઇડેંગલમાં હાઉસફુલ છે, વિલ રીચ ટુ ધી ઓડિટોરિયમ એટલે એના પેલા થિયેટરમાં, અને 7 જણા બેઠા. આ બધી જ જગ્યાએ હાઉસફુલ હાઉસફુલ બોલાઈ રહ્યું છે, 7 જણા ઓડિયન્સમાં બેઠા છે. એટલે મેં કીધું કે રાતનો શો નથી સારો યાર, આ લોકો કેમ એક્સપેક્ટ એટલે એક્સેપ્ટ નથી કરતા, સ્વીકારી નથી રહ્યા કે આ ફૂલ હાઉસફુલ શો નથી એમ. અને આ બધી એટલે એ દિવસે મને બહુ સેટબેક લાગી ગયો કે આ ફિલ્મ નથી ચાલી રહી યાર. અને દેટ વોઝ અ રીઝન બીકોઝ ઓફ નોટબંધી. 4th રિલીઝ કરી, 8મી નોટબંધી થઈ અને 11મી ને આ વાતો કરી રહ્યો છું, એટલે એક્ઝેક્ટલી આમ નિયર બાય હતું બધું.
અને ફર્સ્ટ વીક કમ્પ્લીટ થયું હતું, ચારે રિલીઝ થયું, 11મી રાતે 9 વાગ્યા વાઇડ એંગલનો શો. બહુ જ અઘરો એક્સપિરિયન્સ મારા માટે કે આ બુકમાં જો હાઉસફુલ બતાવે છે, તમને હાઉસફુલના ન્યૂઝ મળે છે તો લોકો ક્યાં છે એમ. અને એ મને જરાક બહુ જ લાગી આવેલું, મેં કીધું આ ફિલ્મ ઇઝ નોટ વર્કિંગ, કંઈક કરો કંઈક કરો. અને આઈ ટ્રાઈડ અ લોટ કે એના માટે હું વિડીયોઝ કરું, એના માટે શેર કરું, લોકો સુધી પહોંચું. આ મારી જર્ની રહી હતી એમ પાસપોર્ટ બિલકુલ નથી, પણ આખું વિલેજ, આખું એટલે આખું વિલેજ ભેગું થઈ ગયું હતું અને અમારા માટે બહાર નીકળવું બહુ જ અઘરું થઈ ગયું હતું. તો એ મને લાગે કે આ લોકો કેટલા નિખાલસ હોય છે ને, હજી ઓળખતા પણ નથી અને આટલો બધો પ્રેમ એમ. મને ઉત્સુકતા તો એમને હશે જ કે આ શું ચાલી રહ્યું છે અમારા યુનો વિલેજમાં, પણ બહુ જ પ્રેમ મળ્યો. તો એ મને લાઈક અને બહુ નવું હતું મારા માટે કે આખું ક્રાઉડ ભેગું થઈ ગયું છે મને જોવા. તો એ ગમ્યું. અને બાકી તો બહુ જ ખરાબ રીતે એકદમ પેટાઈ ગઈ હતી, કારણ કે યુ નો હાઉ જે સેન્સિબલ માણસ હોય છે ટીમમાં, અને જ્યારે ખરાબ ફિલ્મ બની રહી હોય છે તો કાયમ એનો બોયકોટ થતો હોય છે કે ભાઈ તને શું ખબર પડે એમ, અને અમે જે કરીએ એ સાચું. તો બહુ જ પ્રયત્ન કર્યા હતા અમે કે આ ફિલ્મમાં યુ નો થોડુંક સુધારા કરીએ, પણ ના સાંભળ્યું. અને પ્રમોશન બિલકુલ નહીં, ઝીરો પ્રમોશન્સ, એટલે થિયેટર એ લોકોને ઓન રિલીઝ કરવું હતું, તો એક જ દિવસમાં ફિલ્મ ઉતરી ગઈ. તો એ બહુ જ ખરાબ બેસી જોઈ. ઘણા બધા લોકો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પ્રતિક પરમાર ગુડ મોર્નિંગ કહી રહ્યા છે. પ્રતિક હાય, ગુડ મોર્નિંગ. હમણાં જ ઉઠ્યા છે રવિવારે. દિવેશ વાંઝા અમારી ટીમના સદસ્ય છે પણ આજે જરા દૂર છે. સીઓડી ઓલ ધ બેસ્ટ મલ્હાર ઠાકર એન્ડ વ્યોમા જોડી. રાહુલ તિમાનિયા કહી રહ્યા છે વિકીડો, આઈ ગજબ લાગે છે એકદમ. થેન્ક યુ. સો આ વિકી બધા પછી આમ કઈ આમ સુધારા વધારા કરી, દાઢી વધારે કટ રાખવી પડી કે આમ જીન જોન સ્ટાઈલો મારી? એક તો તૈયાર થવા વર્ષોથી હું થતો જ નથી આટલો તૈયાર જેટલા દોઢ વર્ષમાં થયો છું. એટલે મારી કપડાની ચોઈસ બી બહુ નબળી છે ફ્રેન્કલી સ્પીકિંગ, પણ આ બહુ ડિફિકલ્ટ પડે છે. દરેક જગ્યાએ આમ હાય કેમ છો, બહુ જ સરસ આમ એવું આમ બધી જ જગ્યાએ. એટલે અહીંયા તો બહુ હાલથી મળું છું, પણ અમુક જગ્યાએ આપણે ઓળખતા જ નથી. બધા એવા નવા લોકો છે આપણી સામે, ત્યાં આપણે આમ સરસ સૂટ બૂટમાં તૈયાર થઈને એકદમ આમ ડાબા બાબાની જેમ બેસવાનું. બહુ ડિફિકલ્ટ પડે ભાઈ વિકીડાના કારણે બહુ બધું મળ્યું છે. એટલે વિકીડા કેટલી મિસ કરાવે વિકેટો, કારણ કે મને લાગે, મને ખબર છે કે થિયેટર અને ટેલિવિઝનમાં જે કામ કરતા હોય એમને કેટલી એટલી પ્રિય હોય, આસપાસની કેટલી ઉપર એટલું બધું જતા હોય, મજા કરતા હોય. હવે જઈ શકાય છે? હવે ઓછું જઈ શકાય છે, પણ 28મી જૂને મારી બર્થડે હતી ત્યારે આઈ હેવ ડિસાઇડેડ કે હું જે જગ્યાએ મોટો થયો છું, જે જગ્યાએ મારો વિકાસ થયો છે, જે જગ્યાએ હું જોઉં, તો હું કેટલી ગયો હતો. હું એક્ટિવા લઈને ફરવા ગયો હતો જૂના રસ્તાઓમાં, એવું બધું મેં કર્યું હતું. પણ આ વખતે કેટલી વાર મસ્ત અનુભવ હતો કે તમે અહીંયા આવો છો, મેં કીધું અહીંયા જ આવતો હતો, અત્યારે ભલે ઓછો આવું છું પણ આવું છું. લોકોને મળું છું કેટલી પર, અમે આ મને આને પણ મેં કીધેલું કે અમે લોકો આ કેટલી પર બેસતા હતા, આ જગ્યાએ બેસતા હતા. મારી એક વસ્તુ જાણવી છે મલ્હારે, કોને કોમ્પિટિશન ગણાય છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે? તારી કોમ્પિટિશન કોણ છે ઇન ધ રીસેન્ટ, જે આખો નવો ફાલ છે એક્ટર્સનો? માઇકલ 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 યસ, એ કોમ્પિટિટર છે. બીજું કોઈ? અને આઈ કેન સે આર્જવ ઓલસો. આર્જવ, હા. બાકી જોઈ લે ફટાફટ તને મોટર વિશેની માહિતી મળે. કિશન ગોહિલ રિસ્પોન્સ કરી રહ્યા છે, હેલો જલસો ટીમ એન્ડ સીઓડી ટીમ, ગુડ મોર્નિંગ, વિશ યુ ઓલ હેપી ગુરુ પૂર્ણિમા ડે. આજે ગુરુ પૂર્ણિમા છે આજે, અને નાસાએ પણ એની ટ્વીટમાં એનો ઉલ્લેખ કર્યો છે. આજે બે સરસ કારનામા કહેવાય, અથવા તો જેને કહેવાય કે શક્યતાઓ ઊભી થઈ છે. એક તો આપણા અમદાવાદને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીનો ફાઇનલી દરજ્જો આપ્યો છે. કોંગ્રેચ્યુલેશન્સ અમદાવાદ એન્ડ અમદાવાદીઝ, વી ડિઝર્વ દેટ, આઈ મીન અમદાવાદ ડિઝર્વ દેટ. અને ગુરુ પૂર્ણિમા છે, કોઈ ગુરુને યાદ કરવા છે, એમને કંઈ કહેવું છે? યસ, મારા દરેકે દરેક ગુરુ, વિપુલ મહેતા, સૌમ્ય જોશી, એ બધા જેટલા જેમની સાથે હું નાટકો કરતો, મનોજ શાહ, એ બધા જ લોકોને મારા એકદમ નમન છે દિલથી, જેમને હું SMS દર વખતે કરતો જાઉં છું. આજે બપોર 3:30 વાગે કરી છે,
પણ થેન્ક યુ સો મચ કે તમારા કારણે આ સ્ટેજ પર હું તમને કહી શકું છું. મારા માટે પહેલા ગુરુ મારા પપ્પા અને મારી મમ્મી, કારણ કે ઓબ્વિયસલી હું જે છું એ બધું એમની પાસેથી શીખી છું અને મારા પપ્પા પાસેથી મ્યુઝિક પણ શીખી છું, તો એ રીતે. અને મારા ડાન્સ કોરિયોગ્રાફર્સ છે ડેની કુંજલ અને સાવ્યો, તો એ લોકોએ જે મને શીખવાડ્યું છે મુંબઈમાં અને ઇન્ડિયા વિશે, અને બહુ જ લાઈક આમ નાના બાળકની જેમ મારો ઉછેર કર્યો છે છેલ્લા 3 વર્ષનો, તો એમને હેપી ગુરુ પૂર્ણિમા અને મારા ખૂબ ખૂબ પ્રણામ. ખૂબ આદરપૂર્વક યાદ કરીએ છીએ, આપ જ્યાં હો ત્યાં અમારે પગે લાગીએ છીએ અને અમારા વંદન પ્રણામ સ્વીકારજો. હેપી ગુરુ પૂર્ણિમા ટુ એવરીવન. હેતલ નાયક જોડાયા છે, હાય મલ્હાર વ્યોમા નૈષદભાઈ, હાય કિશન ગોયલ અગેન, ઓલ ધ બેસ્ટ કહી રહ્યા છે. સંકેત દાન ગઢવી જલસો ને હેશટેગ કરીને આઈ થિંક દે વોન્ટ ટુ પેટ અપ બેક, થેન્ક યુ વેરી મચ. સની બારોટ, હેપી ગુરુ પૂર્ણિમા, થેન્ક યુ. રિદ્ધિશ વોરા, મલ્હાર દોસ્ત કેમ છે? બસ વેરી બેસ્ટ, એકદમ એકદમ મજામાં છે. તબલા વગાડે રિદ્ધિશ. રિદ્ધિશ ગઈકાલે જ અમારી સાથે લાઈવ જેમિંગ સેશન કરતા હતા, જોયું યોર શેર, ફેન્ટાસ્ટિક. રૂપાળો બાબા છવાઈ ગયો તમારી જોડે. દિવ્યેશ ધમેચા, મલ્હાર ભાઈ પાસે ફિલ્મનો એક ડાયલોગ બોલાવશો પ્લીઝ નૈષદ સર, થોડી વાર પછી. આગમ શાહ કહી રહ્યા છે, થોડું મોટેથી બોલો ને, સાંભળવામાં બહુ તકલીફ પડે. અમે હવે પ્રયત્ન કરીશું. સંકેત દાન ગઢવી કહી રહ્યા છે, હાય જય માતાજી ટુ ઓલ, થેન્ક યુ. ઈશાની દવે, આવો આવો એવું કહી રહ્યા છે. કલ્પેશ સિંહ જાદવ, સુ તમારો જલસો સુપર, લાઈક ઇટ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ સો મચ. પ્રાગુન પાઠક, હાય નૈષદજી, સે હાય ટુ વિકીડો, એનું નામ મલ્હાર છે બાય ધ વે. વિકીડામાંથી આગળ આવો ભાઈ, તમે આગળ આવો વિકીડા લઈને, વિકીડો અમને આગળ. શોર્ટ શોર્ટ બીજી હિટ આપવી પડશે આપણે, હળી મળીને વિકીમાંથી બહાર આવીએ. લક્ષ્મી ડોબરિયા, આપણા ગુજરાતી સાહિત્યના કેટલાક બહુ જાણીતા સાહિત્યકારોમાંના એક કવિયત્રી છે, સંભળાતું નથી એવી ફરિયાદ કરી રહ્યા છે. અમે પ્રયત્ન કરીએ છીએ થોડું વધારે જોરથી બોલવાનું. નેહા જોશુપુરા અંતાણી કહી રહ્યા છે, તમારે સિરિયસલી કંઈક ટેકનિકલ ઇશ્યુ છે? છે, બહુ બધા છે, જે ઇમ્પ્રુવ કરશો એવરી ટાઈમ સિંગર. વેરી સોરી, અમે પ્રયત્નશીલ છીએ બહુ જલ્દીથી, એટલે કે દર વખતે તમે કંઈક કરો છો તો બહુ ખાંચાખૂંચી પડે છે, કંઈક તૂટી જાય છે અને ટેકનિકલ ઇશ્યુ છે. સરખું કરો પછી આવો, અને અમે સરખું કરીને જઈશું. કેવ ત્રિવેદી, વાહ મલ્હારભાઈ, રિસ્પેક્ટ ટુ યુ, વી નીડ એક્ટર્સ લાઈક યુ જે માત્ર પૈસા પાછળ ભાગવાને બદલે ક્વોલિટી વર્કને ઇમ્પોર્ટન્સ આપે. હા, અમને તો બરાબર સંભળાયું બધું, હશે પણ યા, સો ધીસ ગોઝ ફોર યુ, થેન્ક યુ. ગિરી શર્મા, હેલો મલ્હાર ભાઈ, વેઇટિંગ ફોર 14th જુલાઈ. યસ, આઈ એમ ઓલસો વેઇટિંગ ફોર 14th જુલાઈ દોસ્ત. યા, પ્રાગુન પાઠક પણ પેલી પૈસાવાળી વાતમાં સરસ તમારી પીઠ થાબડી રહ્યા છે અને કહી રહ્યા છે ક્વોલિટી વર્ક જ કરવું જોઈએ, કેમ કે ગુજરાતી ફિલ્મ્સને જ જે સ્ટારે પહોંચાડ્યું છે એ જાળવી રાખવાની જવાબદારી છે, સાથે જ ગુજ્જુ ઓડિયન્સને સિનેમા તરફ આટલા વર્ષો પછી ખેંચી લાવવા માટે આપ સૌનો આભાર, ગુડ લક. મળવાનું ચૂકી ગયો યાર, 14 જુલાઈ બાકી અમે જલસો પર જલસો કરતા રહીએ છીએ, યુ કેન કમ. ઈશાની દવે કહી રહ્યા છે, હવે તમે કોઈ ડાયરાનું સોંગ થાવા દો. સંગીત ની તાલીમ લઈ ચુક્યા છે એવું હમણાં ખબર પડી છે અને મલ્હાર વિશે મને થોડી જાણકારી છે. જસ્ટ વેઇટ એન્ડ વોચ, હું આવું છું. ઉર્વશી સાગર, મલ્હાર ઇઝ અ ડીસન્ટ બોય એન્ડ ડાઉન ટુ અર્થ ઓલવેઝ. That's why people love him so much. He never had attitude after big success in short time. Always with you, Malhar. All the very best for your upcoming movie. Happy Guru Purnima, all of you. Malhar, e aapno bhoro bhagat che. Thank you. Thank you very much. With that, cash on delivery, aa ghatna taraf agal vadhi. By the way, tamne jaan kari dei, GSTV na live
પેજ ઉપરથી પણ અમે અત્યારે લાઈવ થઈ રહ્યા છીએ. જીએસટીવીમાં જે અમને જોડાઈ રહ્યા છે અને અમને ફીડબેક કે કમેન્ટ આપી રહ્યા છે એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. આવી રવિવારની સરસ મજાની ખુશનુમા સવારે તમે અમારી સાથે જોડાયા છો, અમારો આ શુદ્ધ દેશી સંવાદ સાંભળી રહ્યા છો. જીએસટીવી પર બીજું કઈ ફીડબેક? રોનક પારેખ છે, થેન્ક સર મૂવીનું કહેવા બદલ. અમારી એપ્લિકેશન પર પણ ચડાવીશું, તો તમને કાલ સુધીમાં કદાચ પણ સાંભળવા જોવા મળશે. અને હવે જ્યાં છો ત્યાં જ રહો, કારણ કે હવે તમે જીતી શકો છો કેશ. આપણી પાસે બહુ જ બધા પૈસા તો નથી અત્યારે, પણ બહુ સરસ મજાની કેશ છે જે ગણવી ગણાવવી ગમે એવી રીતે અમે તમને જીતાડવાના છે. તમારે શું કરવાનું છે? ખાલી અમને જોવાના છે, આ આખે આખી ઘટનાને ફીડબેક આપવાનું છે, કમેન્ટ કરવાનું છે, શેર કરવાનું છે, મેક્સિમમ લોકો સુધી પહોંચાડવાનું છે. તમારો સૌથી સારો ફીડબેક એટલે કે ફીડબેક કરતા રહો, તમારો રિસ્પોન્સ આપતા રહો. વન લકી પર્સન વુડ ગેટ અ ચાન્સ ટુ ગેટ ધીસ કેશ. હવે આ કેશ કેટલી કેવી રીતે એના માટે જસ્ટ જોતા રહો. સો ચાલ રમીએ કેશ ઓન ડિલિવરી. થોડી થોડી કેશ ઉપાડી લો, હાથમાં થોડા સિક્કા લઈ લો. દરેક સવાલ 5 રૂપિયાનો, 10 રૂપિયાનો, 20 રૂપિયાનો છે, તમારે જેટલા નાખવા હોય એટલા. જે સવાલનો જવાબ સાચો પડે એ આમાં નાખવાનો. છેલ્લે જેટલી કેશ ભેગી થશે, છેલ્લે જેટલી કેશ આ સવાલ જવાબના અંતે મલ્હાર અને વ્યૂહમાના યોગદાન તરફથી આવશે એ બધી જ મળશે તમને ડિરેક્ટલી. તમારે શું કરવાનું છે? ફીડબેક આપવાનો છે, રિસ્પોન્સ કરવાનો છે, વાવાઈ કરવાની છે, શેર કરવાનું છે, કઈ જ કરવાનું નથી. ઘરે બેઠા રવિવારે આમ કોઈ કેશ ઓન ડિલિવરી એટલે કે આમ દરવાજો ખખડાઈને પૈસા આપી જાય એનાથી વધારે સારું શું હોય શકે? કઈ જ કરવાનું નથી. આખે આખા સેશનને શેર કરો, કમેન્ટ કરો, ફીડબેક આપો, જોયા કરો શું થાય છે. પૈસા તમારા, એટલે મહેનત તમારી, પૈસા તમારા. રેડી? સવાલ જવાબ. ખોટા હોય તો તમારે કહેવાનું. ગુજરાત નું પાટનગર કયું? ગુજરાત નું પાટનગર કયું? ગુજરાત નું કેપિટલ કયું? અમદાવાદ. રાગ મલ્હાર ગાવાથી શું થાય? વરસાદ. ઓકે, 5 રૂપિયા માટે મલ્હાર, યુ ગેટ રેડી. ફેસબુક ના ઓનર કોણ છે? ફટાફટ કમેન્ટ કરો.
નદીએ ના અવાજ આવે તો હજી કઈક કરતું તું ટમેટું રે ટમેટું ઘી ગોળ ખાતું તું આ પાછી જો પાછા લઉં 10 રૂપિયાનો સવાલ આ વર્ષે કયા ગુજરાતી સાહિત્યકારને દિલ્હી સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ એવોર્ડ મળ્યો છે રતન મોરી મોરુ રતન મોરી નામ છે મને યાદ છે અહીંયા સુધી પણ મને બહુ જ રતન મોરી છે મોરુ રતન નવી મોરી ઉપર આપી દઈએ છે રામ મોરી રામ મોરી કરેક્ટ રામ મોતુ અને મોતુ માટે રામ મોરી એ આપણા ગુજરાતી સાહિત્યના ખૂબ યુવાન લેખક છે અને ગુજરાતી સાહિત્યના મોતુ નામની તેમની પુસ્તક માટે તેમને દિલ્હી સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ કોંગ્રેચ્યુલેશન્સ મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ રામ કોંગ્રેચ્યુલેશન્સ આ 10 રૂપિયા તારા નામના ઈ સો યંગ એટલે 23-24 વર્ષની ઉંમરે એને એટલો મોટો એવોર્ડ મળ્યો શું વાત છે ઈ રાઇટ્સ ફેન્ટાસ્ટિક બાય ધ વે ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓ તમને જલસોમાં સાંભળવા મળી શકે છે વાચિકમ નામના અમારા ટેબમાં જજો તમને મજા પડશે એક ગેરંટી છે મલ્હાર પણ એમાં આવી રહ્યો છે ટૂંક સમય ઓકે થઈ જશે માં આસમાની ગીતમાં તમે કયા રંગનું ટી શર્ટ પહેર્યું છે સ્કાય બ્લુ નહીં વ્હાઇટ કલરનું ટી શર્ટ હતું સ્કાય બ્લુ શર્ટ હતું બસ વેટ ઇઝ અચક કે કન્ફ્યુઝિંગ જે હતું ખાલી જગ્યા પૂરી કરો આખાનો છપ્પો છે એક મૂરખ ને એવી ટેવ સાંભળેલું છે એક મૂરખ ને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ કરેક્ટ છે અમારે ખાલી એવું કે બર્થડે પ્રમોશન માટે નહીં જવાનું ચેતનભાઈ સાંભળે છે ચેતનભાઈ ઓકે તો 10 રૂપિયાનો સવાલ ફરીથી વ્યૂમાં માટે મલ્હાર ની પહેલી ફિલ્મ કઈ છેલ્લો દિવસ કેવી રીતે જઈશ 10 રૂપિયા અચ્છા હું 3 ઓપ્શન આપું છું એમાંથી કઈ એક્ટર કઈ એક્ટ્રેસ સાઉથ માંથી બોલિવૂડ માં આવી છે બિપાશા બાસુ માધુરી દીક્ષિત વૈજયંતી માલ અગિયાર વર્ષની ઉંમરે કેનેડા પહોંચી ગયા હતા હે ને કેનેડા નો નેશનલ ડે કયો July 1st હમણાં જ ગયો છે કેનેડા નો નેશનલ ડે અચ્છા નાવ ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સવાલ વ્યૂમાં 10, 20, 50 જેટલા રૂપિયા નાખવા હોય આ આવડે તો નાખી જ દેને 100 રૂપિયા નહીં એ છેલ્લું છે 50 રૂપિયા બહુ સરસ ગુજરાતી ભાષામાં કેટલા સ આવે એટલે અલગ અલગ ટાઈપના સ સ શ શ क्या बात है लव फाइनली यू गॉट इट મારે ખાસ કહેવું છે હજી એક વાર કહેવું છે જે લોકો ગુજરાતી ફિલ્મો કરે છે નાટકો કરે છે ખાસ કરીને ફિલ્મો ખાસ કરીને હિરોઈનો પ્લીઝ ધ્યાન રાખો સ શ શ બોલવા જોઈએ આપણી ભાષાનું ગૌરવ વધશે આપણી ભાષાનો મહિમા વધશે ના વળતું હોય તો બહુ જાણકાર એક્ટરો સાથે તમે કામ કરો છો એમની જોડે શીખી લો જાણકાર એક્ટરો એમને ટોકો ત્રણ ગુજરાતી ભાષા ગ્રેટ કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ આઈ પર્સનલી વેરી હેપી અચ્છા એક એક ગીત આપણે સિલેક્ટ કર્યું છે મારી ટીમ કેન હેલ્પ મી યસ હવે વ્યૂમાં આ અવાજ ઓળખવાનો છે ઓકે આ કેટલા રૂપિયાનો સવાલ છે તારે જેટલા લઈ લેવા હોય એટલે લઈ લે
જેને પણ મળે વધારે મળે, સો આઈલ ટેક અપ 20. એટલે રેડી સિંગર કે ગો ગો क्या बात है, बोलो मेमोरी है, क्या बात है. किशोर कुमार, किशोर कुमारे ગુજરાતી ગીતો ગાયા છે, બહુ ઓછા ગાયા છે પણ સરસ મજાના ગીતો ગાયા છે. એમાંથી ફેમસ એના સિંગર્સ છે, બધાય ગુજરાતી ગીતો ગાયા, લગભગ બધાય ગાયા છે. આશા ભોસલે, લતા મંગેશકર, ઉષા મંગેશકર, મોહમ્મદ રફી, કિશોર કુમાર, મહેન્દ્ર કપૂર, જયારે લોકો હિન્દી ફિલ્મો ની સરખામણી ગુજરાતી ગીતો અને ગુજરાતી ફિલ્મો જોવા જતા હતા. ઘણા એવું કીધું છે ને કે કમ્પોઝિશન ગુજરાતી બનેલા અને એના હિન્દી કમ્પોઝિશન પણ ઘણા છે, એવા ઘણા ગીતો છે અને બહુ પોપ્યુલર થયા છે. તમારી પાસેથી તો અપેક્ષા છે જ કે ઘણી જાણીતી ગુજરાતી ફિલ્મો એ દોર વિશે તમે લોકો માહિતી મેળવો, કારણ કે તમે એ છેડો આગળ વધારી રહ્યા છો. થોડું જ્ઞાન બધી થઈ ગઈ, સોરી. કોન્ટેસ્ટ તરફ પાછા, તમારા તે કોઈ પ્રશ્નો છે ત્યાં કોઈ નવું કઈ? અનુપસિંહ સોલંકી એ તમારા પહેલા જવાબ દીધો, પથ્થર એટલા પૂજે દે. હા, થેન્ક યુ. નીરજ ગોહિલ ને કિશોર કુમાર આવડી ગયું છે, યસ. મહેંદી તે બાવી રિમિક્સ ગુજરાતી, કેતન ગજ્જત, કોઈ રોલ નથી અત્યારે મહેંદી નો અહિયાં, ₹50 રૂપિયા લઈ લો. બાર મહિનાના ગુજરાતીમાં નામ બોલો, એટલે ગુજરાતી બાર મહિના, કારતક થી શરૂ થાય. એ કારતક, ભાદરવો, આષાઢ, શ્રાવણ, કારતક, માર્ચ, પોષ, મહા, ભાદરવો, સાત સુધી પહોંચ્યો છું, પાંચ બાકી છે, વર્ષમાં બાર મહિના હોય, સાત મહિના જુલાઈ સુધી પહોંચ્યો છું. એ હું તું ચત્તુ કરી શિયાળો ઉનાળો ચોમાસા ની હતી. કાર્તક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, નરસિંહ મહેતા સરોવર ક્યાં આવ્યું? તું ગાય ગામનો છે, મલારા, બહુ ટ્રિકી સવાલ છે. You must have gone there. Vastrapur Lake, no official name, Narsingh Mehta Sarovar. એક હજાર વખત ગયો છું, હવે હું આવા સવાલો બધાને પૂછીશ, મને ખબર પડી. થેન્ક યુ. આપનું નામ શું હતું? કેટલી મહત્વની જગ્યાઓ છે અને શા માટે વર્લ્ડ હેરિટેજ છે, કે નરસિંહ મહેતા સરોવર તો હમણાં બન્યું પણ કાંકરિયા સરોવર, કાંકરિયા લેક કે કાંકરિયા તળાવ કે એની આસપાસનો ઘણો બધો એરિયા, કે વર્લ્ડ સિટી જે ના ગયા હોય એમને જવી જોઈએ. મલ્હાર, તમારે ત્યાં પ્રમોશન કરો, ફિલ્મો ઉપડશે. ના, 100%. ચેતનભાઈ, અગેન
ગુજરાતી માલ સોંપણી પર રોકડ. માલ સોંપણી પર રોકડ. અમદાવાદ માં સાબરમતી નદી પર કેટલા બ્રિજ છે? બે. સાબરમતી આશ્રમ તો બે ત્રણ થશે ને. એટલી મોટો પેલું છે મારે તને કેવું જોઈએ થઈ જશે. હું ત્રીજી નો ઉપર બેઠો હતો. Vyoma, you want to add anything? No. Just round, just like random, one random number. 5. More. 6. Abhi just 7-8. No, 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 6. No. Oh my god. 9 bridges are there. 2, bolo. 2. 7 ho jata hai. I will lunch keep the yes, it's a little bit of a mess. I'm going to get a jump out of this. જો આ બંને ને એક કામ કર્યું છે હું આ રીતે લઉં છું આમાં હું મૂકી દઉં છું. સો ધીસ ઇઝ ફોર ધ યે ઓકે. ના ચાલ આ ત્રણ માંથી કોઈ એક ગીત સિલેક્ટ કર. તારી આંખ નો અફીણી સાંવરિયો ને મારો સાંવરિયો ને નયન ને બંધ રાખીને સાંવરિયો. સાંવરિયો રે સાંવરિયો પહેલી વખત જે ફિલ્મ માં આવ્યું હતું એ ફિલ્મ નું નામ નસીબ ની બલિયા. ક્યા બાત હૈ, જેટલા ઉઠાવાય ઉઠાય ને અંદર નાખી દે. ઓકે વ્યૂમા, હા યુ સિલેક્ટ વન. તારી આંખ નો અફીણી અને નયન ને બંધ રાખીને. મને આવડે. તારી આંખ નો અફીણી. તારી આંખ નો અફીણી. એ કોણે ગાયું છે? દિલીપ ધોળકિયા નું કમ્પોઝિશન છે. બોપલ પાસે જે નવો બ્રિજ બન્યો છે એનું નામ શું છે? લક્ષ્મણ રાવ ઇનામદાર બ્રિજ. હમણાં હાઈવે ઉપર થયો છે લોન્ચ. યસ. થોડાક સવાલો ગુજરાતી ફિલ્મો વિશે મારે તમને પૂછવાના છે. ખાલી બેશ 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 પ્રશ્નો. કેટલા જૂના સ્ટાર્સ ને ઓળખો છો ગુજરાતી ફિલ્મો ના? સ્નેહલતા. સ્નેહલતા ઓળખ્યા ના? મહારાષ્ટ્ર નિયર બાય.
એટલે આમ તો મહારાષ્ટ્ર છે એટલા વળગી ને રહ્યા કે એમણે આજીવન ઘણી બધી ગુજરાતી ફિલ્મો કરી અને ગુજરાતી ફિલ્મોના સુવર્ણ કાળના એ સાક્ષી રહ્યા જેઓ મૂળ કોંકણના હતા, એટલે ગોવા તરફ કોંકણ બાજુના ગુજરાતી માટે તો પ્રાઉડ લેવાની. યસ એબ્સોલ્યુટલી. એટલા માટે આ બધા પ્રયત્નો એવા છે જે ગુજરાતી ભાષા સંગીત અને સાહિત્ય સાથે સંકળાયેલા છે, માટે ભણીએ છે. કોઈ રીતે તમને હેરેસ કરવાનો કે તમને ટોર્ચર કરવાનો કે કોમ્પ્લેક્સ આપવાનો ઈરાદો નથી. બહુની માહિતી એવી મળી છે આજે સુના પ્લેટફોર્મ પરથી કે જેના માટે બહુ સક્રિય થવાની જરૂર છે. હા, આશા એ જ છે કે તમે ઘણા બધા પ્રમોશન્સમાં જશો, ઘણી બધી જગ્યાએ જશો, બહુ જ સરસ મજાની મસ્તી ભરી વાર્તાઓ કરશો, વાતો કરશો. ફિલ્મનું પ્રમોશન તો થશે જ થશે, પણ કદાચ ગુજરાતી સાહિત્ય સંગીત અને ગુજરાતી ફિલ્મોનો જે દોર છે એ પણ તમારા થકી પ્રમોટ થાય એવી એ બહુ તાતી જરૂર છે. તમે લોકો બહુ યંગ ફેસ છો, બહુ પ્રિટી ફેસીસ છો, બહુ ટેલેન્ટેડ એક્ટર્સ છો. સો ઇફ યુ વિલ સે સમથિંગ અબાઉટ ઇટ, આઈ એમ શ્યોર ધેટ પીપલ વિલ ફોલો એન્ડ એને વર્શિપ કરશે. થેન્ક યુ વેરી મચ. છેલ્લો સવાલ, ગુજરાતી ફિલ્મમાં પહેલો નેશનલ એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો તમને? થા કંકુ. ક્યા બાત, જેટલા નાખો એટલા નાખી દે. હવે જે સવાલ પૂછીશ એ તો બહુ જ બહુ જ સરસ છે. સોલ્ટ એન્ડ પેપર પ્રોડક્શન હાઉસ તરફથી કોન્ટ્રીબ્યુશન ટુ ધ વિનર. ઓ ક્યા બાત હૈ, સોલ્ટ એન્ડ પેપર પ્રોડક્શન હાઉસ તરફથી વિનર ને આ કેશ ડિલિવરી, કેશ ઓન ડિલિવરી કોન્ટેસ્ટમાં પ્રોડ્યુસર એટલે આનું પ્રોડક્શન હાઉસ કેશ ઓન ડિલિવરી, કેશ ઓન ડિલિવરી નું પ્રોડક્શન હાઉસ છે સોલ્ટ એન્ડ પેપર, એના તરફથી 500 રૂપિયા જે જીતે છે એને. ઓકે, અને છેલ્લો સવાલ, ગુજરાતી સંગીત અને સાહિત્યની એકમાત્ર એપ્લિકેશન નું નામ શું છે? છે. તમને જાણીને આનંદ થશે કે મલ્હાર પણ એક જમાનામાં હજી કરતો જ હશે, પણ એ જમાનાનો હું સાક્ષી એટલા માટે છું કે ક્યાંકથી એક ઘૂમતો ફરતો મારા સુધી પણ આવતો હતો. હું જયારે જૂની કંપનીમાં કામ કરતો ત્યારે મલ્હાર સરસ કવિતાઓ લખે છે, મલ્હાર સરસ ગીતો કમ્પોઝ કરે છે અને ગાય છે. સો આપણે બંને પાસેથી એક એક ગીત તો ચોક્કસથી સાંભળીએ છીએ, રાઈટ? અને ઈશાની દવે જે આપણી સાથે જોડાયા હતા એમની પણ આ ફરમાઈ શકે. સો મલ્હાર, મેં મુંબઈ વિશેની એક કવિતા લખી હતી જે મારે આજે અમદાવાદના જલસોના એપ્લિકેશન પરથી કહી છે, કારણ કે અમુક લોકો મુંબઈમાં આ વસ્તુને જોઈ રહ્યા હશે. તો એના માટે કે પૂછ્યું ખુદાને કે કેવું શહેર છે, માલૂમ નથી પડ્યું હજી કે ભીડમાં છું કે એકલો, આંખ બંધ કરું ને ખોલું ત્યાં તો હજારો માણસે બદલી જાય, સહારો કોઈનું નહીં ખુદ સિવાય, આ હસ્તરેખા બદલી નાખતું આ એક જ એવું શહેર છે. પૂછ્યું ખુદાને કે કેવું શહેર છે, ક્યારેક કોઈની મદદ મળી જાય પણ સહારો નહીં એવું શહેર છે આ, મિત્ર ક્યારે બને દુશ્મન ને શત્રુ ક્યારે મચાવે આતંક, કહી ના શકે કોઈ એવું શહેર છે. રોજ સવારે મહાન બનવાની ઈચ્છા એ રેલાય જ્યારે આ મેદાનમાં, પાછું આવશે કે કેમ એવું પૂછતા રહી જાવ એવું શહેર છે. પૂછ્યું ખુદાને કે કેવું શહેર છે, મુંબઈ શહેર છે. વાહ વાહ વાહ, બોલી છે તું ગાય પણ છે. બહુ ડિફિકલ્ટ છે પણ કંઈ. રે હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારે ના 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 સેજ ડિફિકલ્ટ છે મારા માટે, પણ યુ પ્લીઝ સપોર્ટ મી ઇન ધીસ કે આપણે સતમે ગાવું આપણે સાથે કરીએ. મને હમણાં ક્લિક નથી રહ્યું કે કઈ પણ તને ગમે. કેશ ઓન ડિલિવરીમાં કોઈ સોંગ નથી એ તમારી જાણ માટે, પણ છતાં
જ્યારે ફિલ્મ એના મહત્વના વળાંક પર હશે ત્યારે નર્મદનું જય જય ગરવી એક ગોંડલ ગામની ગોરી એનું દલડું લેવું ચોરી કે મેણું વરિયાળી એક ગોંડલ ગામની ગોરી એનું ચિતડું લેવું ચોરી કે મેણું વરિયાળી તુષાર શુક્લ આ રચનાના કવિ નૈનેશ જાનીનું કમ્પોઝિશન છે આ અને નિશા ઉપાધ્યાયનો કંઠ છે તમે ઘણા બધા ગરબામાં ઘણા બધા પાર્ટી પ્લોટ્સમાં ગરબે રમતા રાસે રમતા આ રચના સાંભળી હશે અને મન મૂકીને નાચ્યા હશો સાબરકાંઠાનો ઘોડો જેને કહેવાય છે એ આપણા ગુજરાતી સાહિત્યના કેટલાક શિરમોર નામોના એક તુષારભાઈએ અને નૈનેશભાઈ સ્વરકાર તરીકે ઉત્તમ એવા સ્વરાંક એમનું સ્વરાંકન છે હવે જયારે આ બધી રચનાઓ યાદ કરો ત્યારે આ આ રચનાકારોને પણ તમારા તરફથી એક સરસ મજાનો રાસ અથવા તો એક સરસ મજાનો સલામ ઢોકી દેજો મજા પડશે ગુજરાતી સંગીતની આવી સરસ મજાની વાતો અને આ બધા જ કમ્પોઝિશન્સ તમને જલસુમાં સાંભળવા મળશે લાઈક ઓન યોર ફિંગર ટિપ્સ અને બીજું મને એક વસ્તુ કહેવી છે કે આપણા સંબંધનો એક આલ્બમ હતો આપણા સંબંધ આપણી વચ્ચે નામ વિનાના હે આપણા સંબંધ આપણી વચ્ચે નામ વિનાના હે આપણે રસ્તા રસ્તા તો એ ગામ વિનાના આપણા સંબંધ આપણી વચ્ચે નામ વિનાના આ ગીત મેં મુંબઈમાં 1000 લોકોને મોકલ્યું છે 2012-13 માં આ ગીત મેં સાંભળ્યું જયારે હું મહારાજ કરીને એક પ્લે કરી રહ્યો હતો અને હું એક કોન્સ્ટન્ટલી ગીતમાં હતો મેં કીધું આ કોણ યાર બધા કોણ બહુ અદભુત ગીત છે અને મેં બહુ જ બધા લોકોને ઓન એટલે શો ચાલુ હતો ને મેં વોટ્સએપ કર્યા હતા કે મસ્ટ લિસન ધીસ અને મને હમણાં યાદ આવ્યું એટલે મુંબઈમાં ગુજરાતી લોકોને ગુજરાતી ગીતો પહોંચાડવાનું એક વિડીયો મેં ઝડપી હતું 2013-14 અને જે બહુ જ બધા લોકો સુધી પહોંચાડ્યા હતા અને હજી મારા મોબાઈલમાં યુ વોન્ટ બિલીવ 114 ગીતો છે એમાંથી 112 ગીતો ગુજરાતી છે ક્યા વાત અને એમાં આલાપ દેસાઈના ગીતો છે એમાં પુરુષોત્તમ ઉપાધ્યાયના ગીતો છે એમાં છેલ્લો દિવસ મારી જેટલી ફિલ્મો કરી ગુજરાતી એના ગીતો છે સો એ મારા માટે કદાચ હું ગર્વ લઈ શકું એટલી બાબત છે અને આ સરસ કવિતા ભાગ્યેશ જાની લખેલી છે સોલી કાપડિયાએ સ્વરાંકન અને એને કંઠ આપેલો છે બહુ સરસ છે આ પણ જલસો પર સાંભળવા મળશે મને બહુ આનંદ થાય છે જ્યારે તું આ બધા સાહિત્યકારોના આ કવિઓના આ ગાયકોના નામ લે છે મને એવું મારું વ્યક્તિગત રીતે બહુ માનવું છે કે આજની પેઢીના એક્ટર્સ આ બધું જાણવું જોઈએ સાંભળવું જોઈએ અને એમને ડેફિનેટલી આ લોકો જે કરી ગયા છે એનું જ્ઞાન તો હોવું જ જોઈએ યસ યસ સો વેરી હેપી ટુ નો ઇટ એન્ડ હિયર ઇટ ફ્રોમ યુ સો થેન્ક યુ યા વ્યોમા મારો તો ખૂબ માંગુ ને દઈ દે દરિયો ખૂબ માંગુ ને દઈ દે દરિયો સાવરિયો રે મારો વાહ વાહ ક્યાં વાત હૈ વાહ બહોત અચ્છે સો તમે શીખો છો એટલે શીખતી હતી પણ મારું પેશન હંમેશા એક્ટિંગ હતું તો કોઈ દિવસ 100% ફોકસ નહોતું મારું સિંગિંગ ઉપર પણ આપણો શુદ્ધ અને દેશી સંવાદ અહીંયા લગભગ હવે આપણે પૂરો કરીએ છેલ્લા પ્રશ્નો કઈ જોવા હોય તો હા ચોક્કસ આપણે 2.5 મિનિટ છે તમારી પાસે છે
I think everyone is just appreciating our efforts. There are no questions as such. પણ આપણે કદાચ વિનર્સ ને જાહેર કરી શકીએ. વ્યોમા માટે એક સોંગ ની ફરમાઈશ આવી છે, પાન લીલું જોયું તો તમે યાદ આવ્યા. અગર મને ખાલી ફર્સ્ટ લાઈન આવડે છે, સેકન્ડ લાઈન શું છે? જાણે મોસમ નો પહેલો વરસાદ ઝીયરા, એક તરણો તોર્યો ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા. પાન લીલો મજા છે, મજા. યા સવાલમાં ગુજરાતી સારામાં સારી સિલેક્ટ કરેલી 9 ફિલ્મો મેં શૂટ કરી છે, જેમાં 5મી ફિલ્મ કેશ ઓન ડિલિવરી રિલીઝ થશે. 4 પાઇપલાઇન છે. નીરજ ગોહિલ કહી રહ્યા છે વ્યોમા, સુપર યાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. કેયુર ત્રિવેદી પૂછી રહ્યા છે, મલ્હારભાઈ કોઈ ડ્રીમ રોલ? રમેશ પારેખ અને ધીરુભાઈ અંબાણી ડ્રીમ રોલ્સ. રમેશ પારેખ, ધીરુભાઈ અંબાણી એ મલ્હારના. આઈ ઓલરેડી સ્ટાર્ટેડ રિસર્ચ ફોર રમેશ. ઓહ રીલી? છેલ્લો દિવસ નો મલાનો ડાયલોગ, ઉઠ ગયા સમમાં અંગવાળા ગુંડા ભૂતળમાં પશુ અને પક્ષી અપાર છે, બગ 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 કે બગલાની લોકો કે પપટાની ચકચમા કે કોતરાની પૂંછડી નો માકો વિસ્તાર છે, વરણને સુંદર કે બસન પૂંછડી નો બસન સુંદર શેડા નો ભાર છે, સાંભળી લે શિયાળો લાખે દલપત રામ અને ના તો એક આપના આધાર છે. કૌમિલ શાહ, ઓલ ધ વેરી બેસ્ટ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ. થેન્ક યુ. મેહુલ સુરતી, ખૂબ જાણીતા સરકાર, અમારા પાસપોર્ટ ફિલ્મના સંગીતકાર અને આવનારી ફિલ્મ વિટામિન સી ના પણ સંગીતકાર અને અમારા જલસોની જિંગલના કમ્પોઝર. ક્યા બાત હૈ, બહુત મારું છે, મજા પડી ગઈ. બહુત સરસ જિંગલ છે, બહુત છે. મલ્હારભાઈ કવિ નર્મદ નું ગીત સંભળાવો. જય જય ગરવી ગુજરાત, જય જય દીપે રૂણુ પરભાત, જય જય ગરવી ગુજરાત, જય જય. મેહુલભાઈ ખુબ ખુશ થયા છે. થેન્ક યુ મેહુલભાઈ ફોર જોઈનિંગ અસ. પ્રતીક ડી ગોહલ કહી રહ્યા છે, ઓલ ધ વેરી બેસ્ટ ફોર કેશ ઓન ડિલિવરી ફ્રોમ ફિલ્મી ગુજ્જુ અ મેગેઝિન. ઓ થેન્ક યુ, થેન્ક યુ. ઓકે, થેન્ક યુ, થેન્ક યુ પ્રતીકભાઈ. મેહુલભાઈ એ સરસ મજાના ફૂલ મોકલ્યા છે તમારા માટે અહીંયા. થેન્ક યુ મેહુલભાઈ. કેયુર ત્રિવેદી, રપ્પા, ઓલ ધ બેસ્ટ ફોર ઇટ. અને કિશન ગોહિલ, મલ્હાર એન્ડ વ્યોમા, હુ ઇઝ યોર આઈડલ? કેટલો બધી રિસ્પેક્ટ કરે છે. તમને 100% નોટ આઉટ તમને ખબર છે ભણી રહી છે. જયેશ મોરે મેટ અમિતાભ બચ્ચન અને ઇન્ટ્રોડક્શન કરાવ્યું કે આ જયેશ મોરે છે અને તમે જે રોલ કરી રહ્યા છો નાટકમાં કરાવ્યું, તો હી એમ લાઈક કે ક્યા બાત હૈ, મેં આમ વેરી તમારો રોલ કરી રહ્યો છું તો આઈ હોપ કે હું નાટક જેટલું સર્વે કરી શકું. એટલે આ બધી વસ્તુઓ છે, તો એ જ આઈડલ રહેવાના જ છે. ઓફકોર્સ, ઓફકોર્સ. રાજ ઓડેદરા કહી રહ્યા છે, કેન યુ ટેલ સમથિંગ અબાઉટ યોર અપકમિંગ મૂવી સીઓડી તરીકે? સીઓડી બસ થ્રિલર ફિલ્મ છે,
ગુજરાતીમાં નવો પ્રયત્ન છે. 2000 એટલે 2 કલાક 13 મિનિટ ની અંદર તમને બહુ જ બધું જોવા મળી શકશે. રોમેન્સ નો નવો એંગલ છે, એક્ચ્યુઅલ કેમિસ્ટ્રી શું છે એ ખબર પડે છે, અને બહુ મજા આવશે. એટલે શુક્રવાર આવતો શુક્રવારે કન્ટેન્ટફુલ પેકેજ્ડ છે સ્ટોરી. કેશ ઓન ડિલિવરી આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે, 14 જુલાઈએ. જોવા જજો, એક નવો પ્રયોગ છે. 2-3 ખાસ વાતો છે આ મૂવીની. એક તો તમારો મનગમતો મલ્હાર છે, નવી નકોર હમણાં જ પદાર્પણ કરેલી વ્યોમા છે, જેને સશશ આવડે છે. જુદા પ્રકારનું પ્રયોગ છે, થ્રિલર છે, એટલે સસ્પેન્સ થ્રિલર અથવા તો એવી કોઈક વાત છે કે જે તમને છેક સુધી હુકટા પ્રાપશે અને તમને મજા પડશે. ગુજરાતી ગીત સંગીત ના શોખીન તો હશો, પણ આ મૂવીમાં એક પણ ગીત નથી. આ પણ એક નવો પ્રયોગ છે, માટે તમે અનુમાન લગાવી શકો છો કે આ મૂવીમાં કેટલી ધારદાર સ્ક્રિપ્ટ હોવી જોઈએ. આપણે અપેક્ષા રાખીએ કે દરેક પળે આપણને જકડીને રાખે અને મૂવી સરસ એવી સરસ રીતે પોતાની વાતને બયાં કરે, ખૂબ સરસ રીતે પોતાનો પ્લોટ તમારા સમક્ષ મૂકે કે આપણને નીકળ્યા પછી એમ થાય કે વાવ વોટ અ ફિલ્મ. આઈ એમ શ્યોર એવું થશે. અને પિક્ચરમાં ઓલમોસ્ટ એવું છે કે 60-70% નાઇટ શૂટ છે, અને નીરજ જોશીએ બહુ અદ્ભુત ડાયરેક્શન કર્યું છે. ગ્રેટ. સો આના ડિરેક્ટર છે નીરજ જોશી, જે આમ જો હું બોલ ના કરતો તો મૂળ વડોદરાના છે અને એડવર્ટાઇઝિંગ એજન્સીને તેઓ કારભાર સંભાળે છે. અને બહુ જ હાઈલી ક્રિએટિવ માણસ છે. વડોદરામાં બહુ જવલ્લે આવા 15-1 લોકો હશે, એમાં પહેલા બીજા નંબર પર મૂકી શકાય એટલા ઇન્ટેલિજન્ટ, વર્લ્ડ સિનેમાના જાણકાર, ગુજરાતીને 100% જાણનાર, કોલમ લખનાર, એડવર્ટાઇઝિંગ બનાવનાર, પોસ્ટર ડિઝાઇનર, મેકર, આ બધું જ એ માણસ છે. નીરજભાઈ, વી આર મિસિંગ યુ. અમે તમારા માટે પણ સવાલો તૈયાર કર્યા હતા. ઉઠ્યા નહીં, મોડા ઉઠ્યા છે માણસ. અને નીરજ જોશી મોડો ઉઠનાર ડિરેક્ટર છે. અને એક વસ્તુ હું એડ કરીશ, આ ફિલ્મનું એક્ઝિક્યુશન આટલું સોલિડ એટલા માટે થઈ શક્યું છે કારણ કે અમારા સિનેમેટોગ્રાફર, અમારા ડીઓપી ગાર્ગી ત્રિવેદી અમારી સાથે હતા, અને એમને બહુ જ સરસ સરસ ફ્રેમ્સ સેટ કરીને બધું જ વ્યવસ્થિત કર્યું છે. એટલે બહુ જ મજા આવી છે શૂટ કરવાની, અને સ્ટેડી કેમ ઉપર ઘણું બધું શૂટ કર્યું છે મોસ્ટલી. સો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. ઓફ કોર્સ. સો ઓવરઓલ એવું આપણે અપેક્ષા રાખીએ કે મૂવી બહુ સરસ ક્રિએટિવ હશે, ખૂબ સુંદર રીતે પ્રસ્તુત થઈ હશે. નીરજભાઈનો આટલો બળકટ અનુભવ એને સાંભળ્યો હશે અને મજા પડી જશે. સો ઓવરઓલ ઘણા બધા કારણોસર આ મૂવી જોવા જેવી છે. એનું પોસ્ટર પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, તમે એનું ટ્રેલર જોશો તો પણ તમને મજા પડશે. આખું નાઇટ શૂટમાં લગભગ 60-70% એનું શૂટિંગ થયું છે. સો બધા જ રીઝન છે. સાવ ફાલતુ મૂવીઝ આપણે જોવા જતા રહીએ છીએ બોલિવૂડની, તો વાય નોટ ગુજરાત. રોનક બારક કહે છે અમે જોવા જઈશું અને બીજાને પણ લઈ જઈશું. મલ્હારભાઈની મૂવી છે, જોવા ના જઈએ તો ના ચાલે. બસ તારે તમારે મલ્હારભાઈ વિકીડાની પેલી લસ્ટી આંખો ના સમજે જો ના જવું જ પડશે. વરરાજા કહો, દીકરી કહો, જમાઈ કહો, જે કહો, એ ઘરે કહો, આવી હોય ને રેગ્યુલર કદાચ હમણાં આ શો ન આવે, છતાં પણ જયારે પણ આવશે ત્યારે એની સાથે કોઈ મનભાવન વ્યક્તિત્વ હશે જેને તમારે તમને સાંભળવા ગમશે, જોવા ગમશે. સો શુદ્ધ દેશી સંવાદના આ પહેલા ગેસ્ટ છે, અમારા પહેલા મહેમાન છે. અમને ખૂબ મજા પડી છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. જલસોને ખાસ કોટી કોટી પ્રણામ અને વંદન. ગુરુવારના દિવસે અમારું આ સ્વાગત, આટલો અદભુત એપિસોડ, એટલે આ એપિસોડ જ કહી શકાય. અને આવનારા સમય માટે બહુ દિલથી ઓલ ધ બેસ્ટ છે. ભગવાનને પ્રાર્થના કે એપ્લિકેશન લાખો લોકો સુધી પહોંચે, અને બહુ જ ગુજરાતી સંગીત, ગુજરાતી વાતો, ગુજરાતી કન્ટેન્ટ, સાહિત્ય, આ બધું જ લોકો સુધી પહોંચાડવું જરૂરી છે. અને જવાબદારી લઉં છું કે આમાં હું પોતે પણ તમને જોઈન કરું છું. થેન્ક યુ. થેન્ક યુ. એટલા પ્રેમાળ લોકો, એટલી જ સરસ એપ છે આ, એટલે પ્લીઝ એને એકદમ નીચોવીને તમે વાપરી નાખો. થેન્ક યુ વેરી મચ વ્યોમા. થેન્ક યુ વેરી મચ. હા, કોને કેશ મળી?
જણાવીએ છીએ થોડી વારમાં, કારણ કે ઘણો બધો રિસ્પોન્સ છે, એમાંથી ફિલ્ટર કરીએ અને કોને એક જણને આપવું. બહુ જલ્દીથી અમારા અમારા એપ ઉપર એ વ્યક્તિનું નામ અમે જાહેર કરવાના છીએ અને બનશે તો મધાર અને વ્યોમા પાસેથી જ એ સરસ વિડીયો રેકોર્ડ કરાવી અને અમે એપ ઉપર મૂકીશું. એટલે જલસો મ્યુઝિકના પેજને ડેફિનેટલી લાઈક કરો. જલસો મ્યુઝિક એપ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ છે, ત્યાં આગળ ફોલો કરો અને જલસો ડાઉનલોડ કરો પ્લે સ્ટોરમાંથી. JALSO પ્લે સ્ટોરમાં આ એપ્લિકેશન અવેલેબલ છે. ગુજરાતી સંગીત, સાહિત્ય, ગુજરાતી ફિલ્મો વિશેની આ એકમાત્ર એપ્લિકેશન છે. તમારા ખૂબ બધા પ્રેમની, સહકારની અને હૂંફની અમને તાતી જરૂર છે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ વેરી મચ ફોર લવિંગ ધીસ ફેબ્યુલસ આર્ટિસ્ટ. લવિંગ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ફરીથી જલ્દી મળીએ છીએ શુદ્ધ દેશી સંવાદમાં. અને ગઈકાલે મને પૂછ્યું હતું કે આવતા શનિવારે કોણ હશે જલસોના લાઈવ જેમિંગ સેશનમાં. નીરજ પાઠક ખૂબ જાણીતું નામ છે. નીરજભાઈ એ ગુજરાતી સંગીતનું, ગુજરાતી સ્ટેજ ઉપર ખૂબ જાણીતું નામ અને બુલંદ અવાજ છે અને એટલો જ બળકટ અનુભવ છે એમનો. ગુજરાતી સંગીત બહુ સુંદર પરફોર્મ કરે છે. ચોક્કસથી જોડાજો આવતા શનિવારે સાંજે 6:30 એ ગુજરાતી લાઈવ જેમિંગ ઓનલી ઓન ચંચલસો. અત્યારે આવજો. બાય. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. બહુ મજા પડી.